પારડીમાં શહેર અને તાલુકા કોંગ્રેસ દ્વારા જનસેવા અર્થે સ્વર્ગરથનું કરાયું લોકાર્પણ. હનુમાન ડુંગરી ખાતે રાષ્ટ્રીય કોંગ્રેસ કાર્યાલયનું પણ કરાયું ઉદ્ઘાટન. વાંસદાના ધારાસભ્ય સહિત કોંગ્રેસના આગેવાનો રહ્યા ઉપસ્થિત. પારડી શહેરમાં હનુમાન ડુંગરી ખાતે રવિવારના રોજ શહેર તેમજ કોંગ્રેસ સમિતિ દ્વારા ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસનું કાર્યાલય તેમજ પારડી તાલુકાના જનસેવા અર્થે સ્વર્ગરથનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું. પારડી શહેરમાં એક મોક્ષરથ શહેરમાં મૂકવામાં આવ્યો છે, પરંતુ જ્યારે બેથી વધુના મૃત્યુ થાય ત્યારે મૃતકોના પરિવારજનોને રથ માટે રાહ જોવી પડતી હતી, જેને લઈ પારડી શહેર કોંગ્રેસ પ્રમુખ બિપિનભાઈ પટેલ, તાલુકા પ્રમુખ મેહુલ વશી, શહેર ઉપપ્રમુખ દિનેશભાઈ ભરતિયા, કપિલભાઈ હડપતિ સહિતના આગેવાનો દ્વારા આ સ્વર્ગ રથ માટે એક પ્રોજેક્ટ હાથ ધરવામાં આવ્યો હતો, અને જે અંતર્ગત 9.5 લાખના ખર્ચે સ્વર્ગ રથ તૈયાર કરી રવિવારના રોજ વાંસદાના ધારાસભ્ય આનંદભાઈ પટેલ, વલસાડ ડાંગ લોકસભાના કોર્ડિનેટર પીડી વસાવા, ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના મંત્રી મિલનભાઈ દેસાઈ, ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના વલસાડ લોકસભાના તરુણભાઈ વાઘેલા, વલસાડ જિલ્લા કોંગ્રેસ પ્રમુખ દિનેશભાઈ બી પટેલ સહિતના આગેવાનોની ઉપસ્થિતિમાં સ્વર્ગરથનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું, જે રથનું પારડી શહેર તેમજ તાલુકાના વિવિધ ગામોમાં લોકોને નિઃશુલ્ક ઉપયોગ કરી શકશે તેવી જાહેરાત કરવામાં આવી હતી. આ સાથે હનુમાન ડુંગરી ખાતે ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસનું કાર્યાલયનું પણ રિબીન કાપી વિધિવત ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું. આ સમગ્ર કાર્યક્રમનું આયોજન પારડી શહેર અને તાલુકા કોંગ્રેસ સમિતિના વરિષ્ઠ કોંગ્રેસ આગેવાનો એવા પારડી શહેર કોંગ્રેસ પ્રમુખ બિપિનભાઈ પટેલ, પારડી તાલુકા કોંગ્રેસ સમિતિના ઉપપ્રમુખ સતીશભાઈ પટેલ, યુથ કોંગ્રેસના ઉપપ્રમુખ રવિભાઈ પટેલ, પારડી શહેર કોંગ્રેસ મહામંત્રી જીતુભાઈ ભંડારી, પારડી શહેર કોંગ્રેસ ઉપપ્રમુખ દિનેશભાઈ ભરતિયા, દિલીપભાઈ પટેલ, ગૌરવ દુબે અને સ્થાનિક કોંગ્રેસ સંગઠનના તમામ કાર્યકરો દ્વારા કરવામાં આવ્યું હતું.